ચલો તો ને બહેનો આજે આપણી આર આર બીની સિરીઝનો એક ઓર વિડીયો લી લઈને આવ્યા છીએ આજે આપણે ભૂગોળનો લેક્ચર કેન્સલ રાખ્યો છે બરાબર કારણ કે ભૂગોળનો આ જે છે અમુક બે એક વિડીયો એક સાથે મૂકવા જાઉં છું તેમાં મને એવું લાગ્યું કે ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ હતી કાલે તો એટલા માટે આજે એક જ વિડિયો છે જોઈએ હવે બે વિડીયો માટે થોડો વિચાર કરવો પડશે તો વાંધો નહીં ભૂગોળની સિરીઝ બાકી છે અને કાલથી કન્ટિન્યુ કરીશું જ આપણે ના નથી પણ આજે જે છે આર આર એક વિડીયો લઈને આવીએ આર આરબીની ડિસ્કશન કરીએ જે લોકો આજે પહેલીવાર આપણી ચેનલ પર આવ્યા છે આપણી ચેનલ પર ઓલરેડી આખું રીઝનિંગ ક્લાસ વન ટુ હોય કે બેંક હોય બંનેમાં કામ લાગે એવું આખું રીઝનિંગ અવેલેબલ છે અને જીપીએસસીમાં ક્લાસ થ્રીથી વન ટુ સુધી બધી પરીક્ષામાં પહોંચી વળો એવું ભૂગોળની સિરીઝ ચાલુ છે ઓલમોસ્ટ ચૌદ વિડીયો એના આપણા થઈ ગયા છે આજે ખાલી પંદરમાં દિવસે બ્રેક પડ્યો છે સળંગ બરાબર સળંગ ચૌદ દિવસ ભૂગોળ લીધા પછી આજે થોડો એક દિવસનો બ્રેક લીધો છે બરાબર વિડીયોમાં બ્રેક નથી લીધો તો વાત કરીએ આરઆરબી ઓફિસર ઓફિસ આસિસ્ટન્ટ ઓફિસર સ્કેલ વનના જૂના પેપરોની બરાબર આના કેટલી જગ્યાઓ છે ફોર્મમાં કઈ કઈ વસ્તુઓ ધ્યાન રાખવીથી લઈને બધી માહિતીની આપણે અત્યાર સુધી ચર્ચા કરી ગયા છીએ બરાબર ઇવન કેમ હાલ આના પર તમારે વધારે ધ્યાન આપવું જોઈએ બરાબર એની પર આપણે ચર્ચા કરી ગયા ભાઈ પરીક્ષા સહેલી છે અને લોકલ ગુજરાતી ભાષાની પ્રોફિશિયન્સી માગી છે તો આઉટ સ્ટેટના લોકોના ચાન્સ ઘટી જશે એ લોકો નહીં આવે એવું નહીં એ લોકો એનું સેટિંગ કરીને આવશે પણ એમના ચાન્સ ઓછા થઈ જાય બરાબર અને ફોર્મ ભરાવાના ચાલુ છે વીસ તારીખ એકવીસ તારીખ સુધી બરાબર અને મહેનત કરશો તો જાન્યુઆરીમાં તમે સિલેક્ટ થઈ જશો બરાબર અને ત્યાં સુધી જો હજી બિનસચિવાલયની રાહમાં બેસી રહેશો ને તો કદાચ એવું બનશે કે જાન્યુઆરી સુધી બિનસચિવાલય તમારી આઈ પણ નહીં હોય તમે એવું માનો કે ના ભાઈ અમે ની તૈયારી છોડવી નથી બિન સચિવાલયની તૈયારી હું ક્યાં છોડવાનું કહું છું આ પરીક્ષામાં ફક્ત બે જ વિષય છે પ્રિલિમમાં મેથ્સ અને રીઝનિંગ અને એ તો તમે બિન સચિવાલયમાં તૈયાર કરો છો આમાં ખાલી ચાર ચેપ્ટર નવા કરવાના છે બરાબર તો આમાં તમે દિવસના બે થી ત્રણ કલાક જ આપો બાકી વાંચો ને કોણ નાખે સચિવાલય તમારું બરાબર પણ એમાં કશું જ ઠેકાના છે નહીં બરાબર પેલું હાલ હેલ્સ ટેક બી ચાલ્યું હતું મને કશું ખબર નથી તો જો એમને જ ના ખબર હોય કોને ખબર હશે બરાબર તો સચિવાલયના જ્યારે કોઈ ઠેકાણા ના હોય અને એની સામે આ લોકો કોરોનાની વચ્ચે પણ માસ્ક અને સેનિટાઈઝર સાથે પરીક્ષા લઈને ભરતી પતાવવા તૈયાર છે તો તમારે કેમ નથી લેવી જોબ બરાબર તો ફરીથી એકવાર વિચારજો જે લોકો હજી એવું માને છે કે ના ભાઈ અમારે આમાં નથી આપવું અમે તો જીપીએસસી ચાલીશું અમે તો સચિવાલય ચાલીશું અમે તો કોન્સ્ટેબલ જ ચાલીશું અલા કોન્સ્ટેબલ તો આવશે કે નહીં એ હવે અધરતાલ છે બધું બરાબર કારણ કે નીતિન પટેલે શું કીધું તું ખ્યાલ છે ને કે ભાઈ જે ભરતીઓ જે છે નવી ભરતીઓ હાલ પાડવામાં નહીં આવે તો કોન્સ્ટેબલ તો નવી ભરતી કહેવાય હાલ પાડવી હોય તો તો આવશે જ નહીં તો વરસ બેસી લેશો બરાબર તો એના કરતાં બહુ સારો ચાન્સ છે જાન્યુઆરીમાં નોકરી મળી જશે બરાબર અને હું છેક સુધી ગાઈડ કરવા તૈયાર છું કોઈ જ મારે તમારા પૈસા ક્યાંથી માગું છું કદી બરાબર કોઈ એક રૂપિયો જોઈતો નથી મારે ખાલી તમને જોબ અપાવી છે જેને જોઈતી હોય એને બરાબર જેને મહેનત કરવી છે એને તો આજે જે છે એને લગતો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે કાલે આપણે વાત કરી હતી કે ભાઈ સિલોગીઝમના જે ચારથી પાંચ માર્કના પ્રશ્નો પૂછાય છે એને તમે એકથી દોઢ મિનિટમાં કઈ રીતે સોલ્વ કરી શકો કાલના વિડીયોમાં આપણે એની ચર્ચા કરી હતી આજે બીજા ઇનઇક્વાલિટી જે છે એના બી ચારથી પાંચ પ્રશ્નો પૂછાય છે અને આને તો એક મિનિટ તો હું વધારે કહું છું આ ચારથી પાંચ પ્રશ્નો સોલ્વ કરવાની એક મિનિટ તો હું વધારે કહું છું એક મિનિટ બી નહીં લાગે જો તમને મારી ટ્રીક ખબર હશે તો બરાબર નો ડાઉટ હું એમ નથી કહેતો ટ્રીક મેં બનાવેલી છે મેં બી ક્યાંકથી શીખેલી છે પણ એમ કે તમને આ ટ્રીક ખબર હશે ને તો એક મિનિટ પણ નહીં લાગે પાંચ માર્ક લેતા બરાબર તો ધ્યાનથી જોજો જો આપણી ટ્રીક જે છે ઓલરેડી આખો લેક્ચર સ્પેશિયલી મેં ટ્રીક પર બનાવેલો છે આખી ટ્રીક સમજાવેલી છે એની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ બરાબર જેણે પણ લિંક ટ્રીક ના શીખી હોય પહેલાં એકવાર જઈ અને વિડિયો જોઈને ટ્રીક શીખી આવો અને પછી જુઓ ગયા વર્ષના પ્રશ્નો કેવી રીતે મસ્કાની જેમ સોલ્વ થાય છે બરાબર તો ચલો ઇનઇક્વાલિટીના ચારથી પાંચ પ્રશ્નો ગયા પેપરના જેટલા બી પ્રશ્નો હતા એની ચર્ચા કરીએ તો ગયા પેપરના આઈબીપીએસ ઓફ મલ્ટીપર્પસ ઓફિસ આસિસ્ટન્ટ એટલે કે ક્લાર્કના ઇન પ્રશ્નોની વાત કરીએ પહેલો પ્રશ્ન જુઓ પહેલો પ્રશ્ન જુઓ આ ગ્રેટર ધેન લીસ ધેન લીસ દેન ગ્રેટર ધેનમાં તો પડવાનું જ નહીં જેના બધા આપણી ટ્રીક જોઈએ છે બધાને ખ્યાલ છે કે આપણા માટે શું છે આ બધા એરો છે બરાબર કે ભાઈ એરો શું હોય તીર એરો કહીએ ને આપણે એરો આપણા માટે આ બધા શું છે એરો છે આપણા માટે આ ગ્રેટર દેન લેસ દેન છે જ નહીં બરાબર હવે જો હજારે બી ટ્લિક નથી જોઈ પાછા વળી જાઓ અહીંયાથી ડિસ્ક્રિપ્શનમાં જાઓ લિંક જોઈ વિડીયો જોઈ અહીંયા ટ્લિક શીખીને આવો બરાબર અને ટ્લિક તમને જો હજી જોવું હોય કે ટ્લિકથી થશે શું ને તો જાદુ જોવા ઊભા રહેજો જુઓ પહેલું કન્ક્લુઝન આર બરાબર પી તો આર ને પીની વચ્ચે બધું ઇઝિક વર્લ્ડ ટુ જ હોવું જોઈએ તો આરથી ઈ જઈશું ઇઝ ઇક્વલ્સ ટુ નથી ઇઝ ઇક્વલ્સ ટુ બધા ઇઝ ઇક્વલ્સ ટુ છે નહીં તો આ ઇન્ડિવિઝ્યુઅલી ખોટું થશે બરાબર પછી આ શું કહે છે પીથી આર જવાય છે આ એરો બતાવે છે પીથી આર બાજુનો તો જુઓ પીથી ઈ જવાય છે ઓકે ઈથી આર જવાય છે તો કે જવાય છે બરાબર પણ રસ્તામાં બધા કેવા છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બરાબર એટલે કે ઇઝ ઇક્વલ્સ ટુ ને ગ્રેટર ધેન બંને ભેગા હોય એવા સિમ્બોલ છે તો એકલું આ સાચું થશે નહીં અને સિલોગ્સની જેમ જ બરાબર અને ટ્રીકમાં આપણે સમજાયેલું પણ છે કે જ્યારે થી r રિલેશન આપણો શું બન્યો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નો પણ અહીંયા શું કીધું છે ગ્રેટર ધેન અલગ કીધું છે ઇક્વલ ટુ અલગ કીધું છે તો જવાબ શું આવશે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે આઈધર વન આઈધર ટુ ઇઝ ટ્રુ એટલે કે બંનેમાંથી કોઈ એક સાચું છે બરાબર તો હજી જુઓ ટ્રિક ના જોઈ હોય તો પહેલા જોઈ આવો નહીં તો બધું હવામાં જશે ચલો બીજું બેસવાનું કન્ક્લુઝન વી થી વાય જવાય છે તો જુઓ વીથી વાય એરા જાય છે જાય છે જાય છે સાચું ચલો એથી એસ જવાય છે તો જુઓ આ એરો સામે મળે નથી જવાતું ખોટું આટલી ઝડપથી સોલ્વ થાય હજી વિડીયો ટ્રિક ના જોયું હોય તો શીખી આવો જાઓ ચલો ક્લાર્કના છેલ્લા બે પ્રશ્નો કે થી એન જવાય છે તો કે જુઓ કે થી નીકળવું હોય તો ક્યુ સુધી જ નથી જવાતું એન સુધી તો પહોંચવાના જ નથી કેન્સલ ખોટું આર આરથી ક્યુ જવાય છે તો કે આરથી એફ પહોંચ્યા અને એફથી ક્યુ પહોંચ્યા જવાય તો છે અને આપણે શું ચેક કરવું છે ગ્રેટર ધેન તો રસ્તામાં એક એ બાજુનો સાદો એલો આવે છે આવે છે આપણું કન્કલુઝન સાચું છે જુઓ કેટલી ઝડપથી સોલ્વ થાય આ તો મારે તમને બોલવામાં સમય એટલે દસ સેકન્ડ લાગે ખરી એક વાર શીખી જશો ના ટ્રીક બે સેકન્ડ ત્રણ સેકન્ડ મેક્સિમમ ચલો થી કે જવાય છે જવાય છે રસ્તામાં કંઈ સાદું ગ્રેટર દેન કે લેસ દેન નથી આવતો નથી આવતો આપણું કન્ક્લુઝન સાચું છે ચલો ડીથી બી જવાય છે તો કે ના આ પહેલો જ સામે મળે છે સામે મળે છે કન્કલુઝન ખોટું જુઓ ગઈ વખતની ક્લાર્કના પેપરના ચાર પ્રશ્નો પતિ ગયા બરાબર ચલો પીઓની વાત કરીએ પીઓના એટલે કે ઓફિસર સ્કેલ વનના પ્રશ્નો એ તો મને પહેલાં કેટલાં સહેલા લાગ્યા ચલો ડબલ્યુથી એ ડબલ્યુથી એ જવું હોય તો ડબલ્યુથી ડી જ ગયા ઓકે અને ડીથી એ ગયા એટલે કે રસ્તો જ જવાય છે બરાબર અને જવાય છે અને રસ્તામાં આપણે એક સાદો ગેટર દેન લીસ દેન જોઈએ અહીંયા તો ત્રણ ત્રણ પડ્યા છે કન્કલુઝન સાચું છે અને આ સાચું છે તો બીજું ખોટું જોઈએ ડેફિનેટ વાત છે બરાબર ચલો બીજું ઓથી એ જવાય છે તો કે ના ઓથી એ જવું હોય તો પહેલો જ એરો સામે મળે છે નથી જવાતો કન્કલુઝન ખોટું છે ચલો એસ થી પી જવાય છે જવાય છે રસ્તામાં એક સાદો આપણી પાસે ત્રણ ત્રણ છે કન્કલુઝન સાચું છે જુઓ પ્રશ્નો તો આપણે વાંચતા જ નથી ડાયરેક્ટ કન્કલુઝન જોઈએ છે બરાબર કોઈ એમ માનતા હોય કે ના અમારે ટ્રીકની જરૂર નથી અમે ગીટર દેન લઈશ દેન લઈશ દેન વિચારી લઈશું એટલે પ્રશ્ન તો વાંચવો જ નથી પ્રશ્ન સ્ટેટમેન્ટ તો વાંચવાના જ નહીં એટલો બધો ટાઈમ ક્યાં છે પિસ્તાલીસ મિનિટમાં એસી પ્રશ્નો સોલ્વ કરવા બેઠા હોઈએ તો બરાબર ચલો ઈથી બી જવાય છે તો કે ના ઈથી બી નહીં જવાતું પહેલું જ એરો સામે મળે છે ખોટું ચલો એલથી એમ જવાય છે નથી જવાતું પહે આ એરો સામે મળે છે ખોટું ચલો પતી ગયો હા ભાઈ જવાબ પતી ગયો આગળ આપ ઊભા જ નહીં લેવાનો ચલો ઈથી એન જવાય છે તો કે ઈથી ડી ગયા અને ડીથી એન ગયા બરાબર સાચું ચલો જુઓ ટ્રીક આટલી સિમ્પલ નથી બરાબર આ તો જે લોકો એ ટ્રીક ભણેલા છો એના માટે આટલી ઝડપથી થાય જો તમે ટ્રીકનો વિડીયો નથી જોયો ને જો ખાલી આ વિડીયો જોઈને જવાબ સોલ્વ કરવા ગયા ને બહુ વિકેટો પડશે તમારી બરાબર ચલો ડબલ્યુથી આર તો ડબલ્યુથી ડી જવાય છે જવાય છે ડીથી આર જવાય છે જવાય છે બરાબર રસ્તામાં સાદા ગેટર ધેન કે લેસદેન આવેલા છે આવેલા છે તો આ પણ આપણું સાચું છે તો જુઓ ટ્રીક પ્રોપર આવડે તો કેટલી ઝડપથી આ ઇનિકવાલિટી સોલ્વ થાય છે ભાઈઓને બહેનો પ્રશ્ન પણ વાંચવો પડતો નથી જો તમે એમ માની લો કે ના ભાઈ આ તો સાદી ગેટર ધન લિઝનની જ છે થોડો પ્રશ્ન વાંચીશું ને થોડું વિચારીશું થાવડી જશે બરાબર પણ ટાઈમ નથી પિસ્તાલીસ મિનિટ છે એંસી પ્રશ્નો છે એમાં પાછા સિટિંગ અરેન્જમેન્ટના પઝલ વીસ માર્કનું ક્યારેય તમે સોલ્વ કરશો જો આમાં ગ્રેટર ધેન લેસ ધેન લેસ ધેન ગ્રેટર ધેન વિચારા બેસો તો મેળ જ નહીં આવે બરાબર તો જુઓ ચલો ટ્રીક એકવાર જે છે જે લોકોને જોર આવતું હોય ડિસ્ક્રિપ્શનમાંથી વિડીયોનો લિંક ખોલવાનું અહીંયા સમજાવી દઉં છું બરાબર ટ્રીક શું છે તો કે આપણે આને એરો તરીકે લઈએ છીએ બરાબર હું રોજ કહેતો હોઉં છું જે લોકો છેલ્લે સુધી પહોંચશે ને વિડીયોમાં એમને બહુ મોટો ફાયદો કરાવીશ બરાબર જે લોકો નથી પહોંચતા એમને નુકસાન કરાવીશું તો આપણે શું કહીએ છીએ કે ભાઈ આ આપણે આવું કહીએ કે ઈથી બી એરો જાય છે કે નહીં તો આપણે પ્રશ્નમાં શું કરવાનું ઈથી બી જોવાનું કે બધા એરો એ દિશામાં જાય છે તો જુઓ પહેલો જ એરો સામે મળે છે આપણને બી બી તરફ જવા દેતો નથી તો આપણું કન્ક્લુઝન ત્યાં જ ખોટું એરો ના જાય ને એ કન્ક્લુઝન ત્યાં જ ખોટું જુઓ L થી M એરો જાય છે કે નહીં તો હવે જુઓ L અહીંયા છે M અહીંયા છે હવે L થી M જવું છે આપણે શું કહે છે L થી M જાવ હવે L થી M જવું જો આ તો જવા દે ઈઝી કોસ્ટ તો બે બાજુ જવા દે તમને આ એરો સામું મળે છે તો આપણને જવા ત્યાં તો કન્ક્લુઝન ખોટું છે બરાબર જુઓ ફરીથી હવે આ શું કહે છે ઈ થી એન જાઓ આવું કહે છે ને એરો બતાવે છે ઈ થી એન જાઓ બરોબર તો પહેલા ઈ થી ડી જવું પડે તો કે જવાય છે બરાબર પછી ડી થી એન જવું પડે તો જવાય છે બરાબર એટલે કે ઈ થી એન જવું હોય તો જવાય તો છે જ હવે બીજી કન્ડિશન એ છે કે જો આપણે સાર્દો ગ્રેટર ધેન કે લેસ ધેન ચેક કરવું હોય ને તો રસ્તામાં એટલે કે ઈ થી એન જતા રસ્તામાં ઓછામાં ઓછો એક સાદો ગ્રેટર ધેન આવવો જોઈએ એટલે કે એક સાદો ગ્રેટર ધેન કે ધેન આવવો જોઈએ તો અહીંયા છે સાદો ગ્રેટર ધેન ધેન છે સાદો ગ્રેટર ધેન કે ધેન ઓછામાં ઓછો એક જોઈએ અહીંયા બે બે છે આપણું કામ થઈ ગયું આપણું કન્કલુઝન સાચું છે જુઓ ડબલ્યુથી આરવાળું બી ડબલ્યુથી ડી જવાય છે જવાય છે ડીથી આર જવાય છે જવાય છે રસ્તામાં સાદો ગ્રેટર ધેન ધેન છે આપણું કન્કલુઝન સાચું જુઓ આ ટ્રીક છે આપણી બરાબર કે સાદો ગ્રેટર ધેન લેસ આ રીતે ચેક થાય બરાબર ગ્રેટર ધેન ઇક્વલ ટુ નો કેસ આવી ઈથી કે જવાનું તો કે જવાય છે જુઓ ઈથી કે જવું છે લઈ જાય છે લઈ લઈ જાય જાય છે છે તો ઈથી કે જવાય છે આની કન્ડિશન શું છે કે રસ્તામાં સાદો ગ્રેટર ધેન લેસ ધેન એકય ના હોય તો કન્ક્લુઝન સાચું તો જુઓ સાદો ગ્રેટર ધેન લેસ ધેન એકય આવતો નથી કન્કલુઝન સાચું

બરાબર અને વધારે ડીપમાં સમજવું હોય તો આખો અલગથી વિડીયો અવેલેબલ બને છે એ પ્રશ્ન શું કે પી થી ઈ જવાય છે ઈ થી આર જવાય છે રસ્તામાં એક જ સાદો ગ્રેટર ધેન કે લેસ ધેન નથી આવતો તો પી અને આર વચ્ચે સંબંધ બનશે પી ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આર આ પ્રશ્ન પરથી આપી ડાયરેક્ટ સંબંધ બની ગયો બરાબર અને સંબંધ બની ગયો આપણને ઓપ્શન શું આપ્યા છે બંનેમાં પીઆર પીઆર છે અને બંને અલગ અલગ તમે ખાલી આ એક જ કન્કલુઝન કહો તો ખોટું છે આ એક કન્કલુઝન કહો તો પણ ખોટું છે પણ એટલું ખબર છે કે આ બેમાંથી કોઈ એક સાચું છે કેમ આપણો જવાબ શું બને છે જો આને શબ્દમાં લખો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આને શું કહેવાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે કાં તો આ કાં તો આ તો આવા કેસમાં આવશે આઈધર ઓર તો આઈધર ઓર સાચી થવા માટે બંનેમાં વસ્તુઓ સરખી હોવી જોઈએ એટલે કે પીઆર પીઆર બંનેમાં હોવા જોઈએ અને બંને વચ્ચે ગ્રેટર ધન ઇક્વલ ટુ લેસ ધન ઇક્વલ ટુ એ આ પ્રકારનો કોઈક સંબંધ બનતો હોય ત્યારે આવે આઈધર ઓરનો કેસ જો આઈધર ઓરમાં એક વિશેષ કેસ પણ આવે છે સ્પેશિયલ કેસ પણ આવે છે જુઓ કહું છું ને છેલ્લે સુધી વિડીયો જોવા વાળાને બહુ ફાયદો થશે બરાબર તો શું કેસ આવે છે કે માની લો કે તમને આવો પ્રશ્ન પૂછે આ બહુ વિશેષ કેસ છો આ જે લોકો અહીંયા સુધી નહીં પહોંચે ને એમની વિકેટ પડી જશે બરાબર આવા પ્રશ્નમાં અને કન્કલુઝન આપે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ ઈ બીજું આપે એ લેઝ ધેન ઈ જુઓ હવે અહીંયા આપણી રીતથી ચેક કરવા જઈશું ને તો એથી e એરો જ પહોંચતો નથી તો આપણે આ બંનેને ખોટા ટીક કરી દઈશું આનો મતલબ શું થાય કે આપણે એ અને e વચ્ચે કોઈ પણ રિલેશન તારવી શકતા નથી કે એ e કરતાં મોટો છે નાનો છે કે એના જેટલો જ છે આપણે કશું જ હાલમાં કહી શકતા નથી હવે હશે તો શું હશે કાં તો મોટો હશે કાં તો નાનો હશે કાં તો એના જેટલો હશે વાસ્તવમાં તો આ ત્રણમાંથી કોઈ સંબંધ આવશે અને જો તમે આ બે ઓપ્શન વચ્ચે આઇધર ઓર કરો તો શું કહે છે પહેલો ઓપ્શન શું કહે છે કાં તો ગ્રેટર દેન હશે કાં તો ઇઝ ઇક્વલ્સ ટુ હશે બીજો ઓપ્શન શું કહેશે કાં તો લેસ દેન હશે એટલે કે તમે અહીંયા આઈધર ઓર કહો તો શું કહેવા માગે છે કે આ ત્રણમાંથી કોઈ એક સંબંધ હશે તો જ્યારે સંબંધ તારવી ન શકો તમે અને આ પ્રકારના ઓપ્શન હોય ત્યારે પણ જવાબ આવશે આઈધર ઓર બરોબર તો આ વિશેષ સ્પેશિયલ કેસ છે આઈધરોર નો બરોબર જે લોકો આટલે સુધી પહોંચ્યા એમને જ ખ્યાલ આવશે જે લોકો વચ્ચેથી નીકળી ગયા બરોબર ઇન ઇક્વાલિટીના ચાર માર્ક ફક્ત પંદર વીસ સેકન્ડમાં એક મિનિટ મેં સ્ટાર્ટિંગમાં લખી હતી બરાબર ખાલી પંદર વીસ સેકન્ડ લાગશે ચાર પ્રશ્નો સોલ્વ કરતા પાંચ પૂછાયા તો વધારે જલસા બરાબર તો બેંકની પરીક્ષા છે એસી માર્કની બરાબર એંસી માર્ક લાવવાના છે પિસ્તાલીસ મિનિટમાં કાલે સિલોગીઝમ આપણે જોયું ચાર પ્રશ્નો પાંચ પ્રશ્નો પૂછાય ચાલીસ પચાસ સેકન્ડથી વધારે ટાઈમ નથી લેવાનો આના ચાર પાંચ પ્રશ્નો પૂછાય વીસ પચીસ ત્રીસ સેકન્ડથી વધારે ટાઈમ નથી લેવાનો સવ્વા મિનિટમાં દસ માર્ક કેટલી સવ્વા મિનિટમાં બરાબર બહુ જોરમાં તમારે સ્પીડ સ્લો હોય બરાબર પેલા પેલા સાબુન સ્લો હોય ક્યાં એવું હોય તો લોને ને બે મિનિટ લો દસ માર્ક લાવવામાં બરાબર પણ પછી તેતાલીસ મિનિટ વધશે સિત્તેર માર્ક માટે બરાબર તો આજનો વિડીયો જોયો છે ને બહુ ફાયદો થશે બરાબર જેને પણ હજી પણ ટ્રીક ના ખબર પડી હોય આખી ટ્રીક મેં ડિટેલમાં સમજાયેલી છે વિડીયોનો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે બરાબર તો જાઓ જુઓ અને ઇન ઇક્વાલિટીના ચાર માર્ક પાકા કરો પંદર વીસ સેકન્ડમાં બરાબર બને એટલી પ્રેક્ટિસ કરો આજની ટ્રીક શીખીને મળીએ કાલે એકવાર નવા વિડીયો સાથે અને એક વાત રહી ગઈ જેણે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ ના કર્યું હોય લાઈક કરી દો યાર આટલા જોરદાર વિડીયો બનાવું છું તમારા માટે બરાબર સબસ્ક્રાઈબ કરી દો મને થોડું લાગે તમારે કે ભાઈ ના તમને ગમે છે વસ્તુ અને જે ભાઈ જે કોઈ પણ તમારા મિત્રો છે કે જેમની જોડે તમે બેંકમાં નોકરી કરવા માગો છો એક જ ઓફિસમાં લઈ જાઓ એમને જોડે શેર કરીને બતાવો એમને પણ તૈયારી જોરદાર કરાવડાવો બરાબર બને એટલું શેર કરો મારી પણ સહાય થશે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહો જોતા રહો મળીએ કાલે એક નવા લેક્ચર સાથે